નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર. વિવિધ મસ્જિદોમાં ઈદ પર્વના નમાઝ અદા કરાઈ. બકરી ઈદના પર્વને લઈ મુસ્લિમ બિરાદરોમાં જોવા મળ્યો ઉત્સાહ. તો પાટણના સિદ્ધિ સરોવર નજીક આવેલ ઈદગાહ સહિત શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ સમાજના બિરાદરોએ ખાસ નમાઝ અદા કરી. ગાયત્રી જયંતિ નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા કરાઈ ઉજવણી. મળુદ ગામે ગાયત્રી માતાજીની નીકળી ભવ્ય રથયાત્રા. તો મુખ્ય ચારેક જેટલા ચોક ખાતે ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ માતાજીના ગરબાની બોલાવી રમઝટ. તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર. પાટણ શહેર સહિત જિલ્લામાં આજે મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ અઝાની એટલે કે બકરી ઈદના તહેવારની ઉજવણી કરી હતી. બકરી ઈદના પર્વને લઈ મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના સિદ્ધિ સરોવર નજીક આવેલ ઈદગાહ સહિત શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ સમાજના બિરાદરોએ કુરબાની પર્વની ખાસ નમાઝ અદા કરી અલ્લાહ તાલાની બંદગી કરી. આ પર્વ નિમિત્તે પાટણ શહેર સહિત પંથકમાંથી મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરી હતી. તો આ પ્રસંગે મૌલાના અબ્દુલ કાદિર સાહેબ નદવીએ કુરબાનીનું મહત્વ સમજાવ્યું હતું, જ્યારે મૌલાના સિદ્દીકી સાહેબે ઈદની નમાઝ પઢાવી હતી. આ પ્રસંગે પાટણ ઈદગાહ કમિટીના પ્રમુખ મૌલાના ઇમરાને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત સૌ મુસ્લિમોને ઈદની મુબારકબાદી પાઠવી હતી અને ઈદની નમાઝ પૂર્ણ થયા બાદ તમામ મુસ્લિમ બિરાદરોએ પણ એકબીજાને ઈદ મુબારક પાઠવી હતી. તો અન્ય મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોને એકબીજાને ભેટ કરી ઈદની મુબારકબાદી પાઠવી હતી. ઈદગાહ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આમ પાટણ શહેર સહિત જિલ્લામાં બકરી ઈદની નમાઝ શાંતિપૂર્ણ માહોલમાં કરાઈ હતી. શહેરના મુસ્લિમ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આજ ઈદ ઉલ અઝા કા તહેવાર હે. ઈદ ઉલ અઝા યાની કુરબાની કા દિન. કુરબાની એસે તો હમ દેખને જાતે હૈ કે ભાઈ જનવરો કી કુરબાની દી જાતી હૈ, લેકિન કુરબાની તો વો ભી કુરબાની હમકો દેની હૈ. ખાસ ઇસ્લામ મઝહબ ધર્મ તાલીમ દેતા હૈ, સિખાતા હૈ કે હમારા નફ્સ જો ચાહતા હૈ ગુનાહ કરના, નશા કરના ઓર યાને કે કામ કરના અગર ચાહતા હૈ, લેકિન માલિક ઈશ્વર યે ચાહતા હૈ કે તું યે કામ મત કર, ઇસકી કુરબાની દેની હૈ હમકો ઇસ કુરબાની કે સાથ સાથ. ઇસી તરીકે સે દુનિયા કે અંદર તમામ ધર્મ તમામ મઝહબ કો મનાયા જાતા હૈ. હર ધર્મ હર મઝહબ કા એક તહેવાર હોતા હૈ, ઉસકા એક રીતિ રિવાજ હોતા હૈ, લેકિન ઇસ્લામ ધર્મ જો હૈ વો હમારે સબકે માલિક ઈશ્વર ખુદા ગોડ જિસને હમકો પૈગંબર કે જરિયે સે યે સિખાયા ઓર તાલીમ દી કે ભાઈ હમકો ઈદ કે દિન ઈદ ઉલ અઝા કે દિન કુરબાની દેની હૈ, જો હમારે હઝરત ઇબ્રાહીમ અલૈહિ સલામ કે જરિયે સે યે ચલા આ રહા હૈ. એસે કુરબાની તો આદમ અલૈહિ સલામ સે ચલી આ રહી હૈ, લેકિન યે જો દિન મનાયા જાતા ખાસ ઇબ્રાહીમ અલૈહિ સલામ કે લડકે જો ઇસ્માઈલ અલૈહિ સલામ કે ઉનકી યાદ મે કુરબાની દી જાતી હૈ. અબ આજ મે સબકો યહી કહુંગા કે હમ મિલજુલ કર ઇસ મુલ્ક કે અંદર તહેવાર મનાએ, એક દૂસરે કા હમ ખ્યાલ રખે, કિસી કો કોઈ તકલીફ ના પહોંચે, કિસી કો કોઈ જાત કા યાને કે ઠેસ ના પહોંચે, ઇસકા ભી હમકો ખ્યાલ રખના હૈ. ક્યોંકિ ઇસ મુલ્ક કે અંદર તમામ ધર્મ કે માનને વાલે રહેતે હૈ, હમકો સબકો ખ્યાલ રખના હૈ. હમકો ભી દૂસરે ધર્મ વાલો કા રખના હૈ, ઓર દૂસરે ધર્મ વાલો કો ભી મે કહુંગા કે હમ અપને ધર્મ કે મોકે પર તહેવાર અચ્છી તરીકે સે ઉજવીએ. યે મુલ્ક હમારા હૈ, સંવિધાન ને હમકો અધિકાર દિયા હૈ, તો હમ સબકો અપને અપને રીતે તહેવાર મનાના ચાહીએ. ઓર અખીર કે અંદર મેં અપની વો દુર્ઘટના જો બની હૈ રાજકોટ કે અંદર, ઉસકો ભી મેં યાદ કરતે કહુંગા કે જિન લોકો કે ભી ઇસ દુર્ઘટના કે અંદર બચ્ચે જો યા જો ભી યાને કે શહીદ હો મર ગયે યાને કે દુનિયા સે ચલે ગયે, તો મેં ઉનકે લિયે ભી દુઃખ કે અંદર હમ મેં ઓર અપની કમિટી ઓર હમારા સમાજ ભી ઉનકે દુઃખ કે અંદર સાથ હૈ. ઓર સરકાર ઓર જો ભી ઇસકે લિયે ડિપાર્ટમેન્ટ હૈ ઉનકો એસી કોશિશ કરની ચાહીએ કે એસે હાદસે ન બને. પાટણ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા વેદા પાર્લર વાળાને
પોલીસને નિયમ બતાવવાનો ભારે પડ્યો હતો. પાટણ પોલીસની રંજાડમાં દિન પ્રતિદિન કિસ્સા પાટણમાં સામે આવી રહ્યા છે. ત્યારે વેદ પાર્લર પર ગોળાની ડીશ લેવા આવેલા પોલીસને બે દિવસ પહેલા લાઇનમાં ઉભા રહેવાનું અને ટોકન લેવાનું પાર્લરવાળા ભાઈએ કહેવાનું ભારે પડ્યું હતું. ભૂપેન્દ્રભાઈ ચૌધરી નામના વેદા પાર્લરવાળા ભાઈએ ઉમેશ ચૌધરી નામના પોલીસકર્મીને ગોળાની ડીશ લાઇનમાં મળશે તેમ કહેતા પોલીસે પિત્તો ગુમાવ્યો અને પોલીસે પોતાના અંગત ખારમાં વર્દીનો અને ટ્રાફિક પોલીસના વાનનો દુરુપયોગ કર્યો હતો. પાટણમાં રાત્રે 11 વાગે રાત્રિ બજાર ચાલુ હોવા છતાં પણ ફક્ત વેદા પાર્લર બંધ કરાવવા પોલીસની વાન પાર્લર ઉપર પહોંચી હતી. વેદા પાર્લરના માલિક ભૂપેન્દ્રભાઈ ચૌધરીએ પોલીસનો મોબાઈલથી વિડીયો બનાવી અને નિયમ બતાવવા પોલીસનો પાવર ઉતરી ગયો હતો. પોલીસ રાત્રે સિટી ટ્રાફિકની મોબાઈલ વાન લઈને વેદા પાર્લર ઉપર પોલીસ પાવર બતાવવા ગઈ હતી. જો કે પાર્લરવાળા ભાઈએ પોતાના મોબાઈલ શક્તિનો પાવર પોલીસને બતાવતા પોલીસ પાર્લર બંધ કરાવ્યા વિના જ વિલા મોઢે પરત ફરી હતી. સાહેબ ખોલો ને ખાલી એક મિનિટ, ખોલો ને એક મિનિટ, ખોલો ને એક મિનિટ. હવે ખાલી મેં આમને એક પાટણ નગરપાલિકા દ્વારા મીરા દરવાજાથી કેનાલ સુધી ડામર રોડ બનાવવામાં આવી રહ્યો છે. આ રોડમાં ટેન્ડરની શરત પ્રમાણે 37 mm થિકનેસ રાખવાની હતી. તેમજ જૂના રોડ ઉપર સ્કેરીફાઈન એટલે કે ઘસરકા કરીને કામગીરી કરવાની હતી, પરંતુ અહીંયા ડીસ મેટલિંગ પણ કરવામાં આવ્યું નથી અને 37 mm રોડની થિકનેસ પણ કરવામાં આવી નથી. તેમજ રોડ ઉપર નાના મોટા દબાણો હતા, તે રોડના દબાણ હટાવ્યા વગર જ રોડની કામગીરી કરવામાં આવી છે. મીરા દરવાજાથી પ્રવેશ કરતા એકદમ સાંકડો રોડ જોવા મળે છે. આ રોડ ઉપર મોટા પ્રમાણમાં પગથિયા તેમજ બાથરૂમ બહાર કાઢેલા હોય દબાણ કરવામાં આવેલ છે. સત્તાધીશોની વોટની બેંકના કારણે આ દબાણ હટાવવામાં આવ્યા નથી અને જે પરિસ્થિતિમાં સ્થળ સ્થિતિ મળી તે પ્રમાણે રોડ બનાવી દેવામાં આવેલો છે. અહીં નગરપાલિકા તરફથી રોડની કામગીરીનું નિરીક્ષણ કરવા કન્સલ્ટન્સીની નિમણૂક કરવામાં આવે છે. આ રોડની ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાય તે માટે કન્સલ્ટન્સીના કર્મીઓને સ્થળ ઉપર જ હાજર રહેવાનું હોય છે, પરંતુ આ રોડનું કામ ચાલુ થયું ત્યારે કન્સલ્ટન્સીનો કોઈ માણસ સ્થળ ઉપર જોવા મળ્યો ન હતો અને આ નબળી ગુણવત્તાના રોડનું કામ નગરપાલિકાના જવાબદાર અધિકારી દ્વારા નિરીક્ષણ કરી ગુણવત્તાયુક્ત ટેન્ડરની શરત પ્રમાણેની કામગીરી કરવામાં આવે તેવી કોંગ્રેસના પ્રમુખ દીપક પટેલે માંગ કરી હતી. નગરપાલિકા દ્વારા મીરા દરવાજાથી કેનાલ રોડ સુધીનો રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ રોડ ઉપર જે દબાણો થયેલા એ દબાણો પણ હટાવવામાં આવ્યા નથી અને રોડનો પહોળો પણ કરવામાં નથી આવ્યો અને કોઈ પણ જાતના ટીચા પાડેલા નથી કે ખોચા પાડેલા નથી અને ડાયરેક્ટ ઉપર જે 37 ઇંચની જાડાઈ જોવો એની જગ્યાએ 37 mm જાડાઈ જોવો એની જગ્યાએ નોર્મલ જાડાઈ કરી અને રોડ બનાવી દેવામાં આવ્યો છે. રોડની ક્વોલિટી તમે જોઈ શકો છો અત્યારે જે એક નંબરનું આ સ્થાનિક રહીશ પણ કહી રહ્યા છે કે એક નંબરનું બોગસ કામ છે અને અહીંયા ખરેખર કન્સલ્ટન્સી સતત હાજર રહેવી જોઈએ નગરપાલિકાની, જેને આપણે પગાર ચૂકવીએ એ પણ હાજર નથી અને કન્સલ્ટન્સી વગર કામ થયું હોય તો નગરપાલિકાના સત્તાધીશો આ કામની ચકાસણી કરી અને પછી જ આમનું બિલ ચૂકવાય એવી અમે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ વતી વિનંતી કરીએ છીએ. અહીંયા અમુક જગ્યાએ દબાણો થયેલા હોય પણ નગરપાલિકાએ દબાણો પોતાની સ્થાનિક કોર્પોરેટરોને મત બેંકના કારણે દબાણો પણ હટાયા વગર રોડ બનાવી દેવામાં આવ્યા હે અને જેથી કરીને લોકોને એના એ જ રોડ જે સોકડા હતા એ સોકડાને સોકડા રોડ રાખી એની પહોળાઈ પણ વધારવામાં આવી નથી. પાલિકાનો કોઈ કન્સલ્ટન્સી પણ આ રોડની ભરી રોડ બનવાનું ચાલુ હતું ત્યારે કન્સલ્ટન્સી પણ હાજર નહોતા. આપણે કન્સલ્ટન્સીને પગાર અથવા તો એનું જે ભથ્થું આપીએ છીએ એના માટે આપીએ છીએ કે રોડની ક્વોલિટી અને ક્વોન્ટિટી જળવાય એના માટે એને સ્થળ ઉપર હાજર રહેવું જોઈએ, પરંતુ આ લોકો હાજર રહેતા નથી અને ખાલી ઓફિસોમાં બેઠા બેઠા પગાર ખાય છે અને એમની જે ભથ્થું નક્કી કર્યું હોય એ ભથ્થું મેળવતા હોય છે. પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સફ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ મુદ્દાઓને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આજના બેઠકમાં ધારાસભ્ય દ્વારા વિવિધ વિભાગોને પૂછાયેલા પ્રશ્નોના સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે ધારાસભ્ય દ્વારા મીટિંગમાં ચર્ચવામાં આવતા મુદ્દાઓ
અને સમસ્યાઓ પરત્વે ધ્યાન આપી પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવવા માટે તમામ અધિકારીઓને સૂચન કર્યું હતું. આ બેઠકમાં નગરપાલિકા, પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વગેરે સંલગ્ન પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે 13 જૂન 2024 રોજ આગ સલામતી એટલે કે ફાયર સેફટી પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાયન્સ સેન્ટરના સ્ટાફ મિત્રો અને સામાન્ય મુલાકાતીઓ સહિત 150થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરના ફાયર સેફટી એન્જિનિયર માધવ રામી દ્વારા સાયન્સ સેન્ટરની આગ સુરક્ષા સિસ્ટમ, તેમાં રહેલા આગ સલામતીના સાધનો અને તેને કઈ રીતે ઓપરેટ કરી શકાય, ઉપરાંત આગને રોકવા, આગ સંબંધિત અકસ્માતોના જોખમને ઘટાડવા અને આગ લાગવાની ઘટનામાં વ્યક્તિઓ અને સંપત્તિની સલામતી સુનિશ્ચિત કરવા માટે સાવચેતીઓ વિશે સહભાગીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે પાટણ સાયન્સ સેન્ટર આગ સુરક્ષા અંગે સચેત અને તકનીકી રીતે અદ્યતન સિસ્ટમ ધરાવે છે, જેમાં વધારાની પાણી ક્ષમતા, ઓટોમેટિક ફાયર સેફટી સિસ્ટમ, એલાર્મ અને અગ્નિશામક વગેરેનો પણ સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજકાલ વધતી જતી અગ્નિની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને પાટણ સાયન્સ સેન્ટર ખાતે નિયમિત સમયાંતરે ફાયર સેફટી અંગે જાગૃતિ કાર્યક્રમ અને મોક ડ્રીલનું આયોજન કરે છે. ગાયત્રી જયંતિ ગંગા દશેરાના પાવન પર્વ નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી સાધના કેન્દ્ર મણુદ દ્વારા ગાયત્રી માતાજીની રથયાત્રાની ઉજવણી કરાઈ હતી. પાટણ તાલુકાના મણુદ ગામે આવેલા ગાયત્રી સાધના કેન્દ્ર ખાતે રવિવારે દાણોદરડા, મુલથાણિયા, રેલવેપુરા, લણવા, ખારાધરવા, દાંતકરોડી, બોકરવાડા, પાલડી, સંડેર સહિતના ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આવ્યા હતા અને ભક્તિભાવ સાથે રથયાત્રા મણુદ ગામમાં નીકળી હતી. તે દરમિયાન ગામના મુખ્ય 4 જેટલા ચોક ખાતે ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ માતાજીના ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં બગીમાં ગાયત્રી માતા સાથે પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા, આચાર્ય માતા ભગવતી દેવી શર્માજીની યાત્રામાં સૌ ભાવિક ભક્તોએ ભાવવિભોર બની માના ગુણગાન ગાયા હતા. સાધના કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા અને જ્યાં તમામ ભક્તજનોએ સામૂહિક રૂપે આરતી કરી પ્રસાદ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજનના મોટા ભાગના ખર્ચના દાતા એવા મહેશભાઈ પી પટેલની કામગીરી બિરદાવી હતી તેવું ગાયત્રી સાધના કેન્દ્ર મેનેજિંગ ટ્રસ્ટી ત્રિભુવનભાઈ પટેલે જણાવ્યું હતું. એ ગાયત્રી જયંતિ ગંગાદાસરાનું પાવન પર્વ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિપુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી સાધના કેન્દ્ર મણુદ દ્વારા અમે જ્યોતિ કળશ રથયાત્રાનો એક ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ કરેલો. આ કાર્યક્રમની અંદર આજુબાજુના 10 ગામના ભાવિક ભક્તજનોને આમંત્રણ આપેલું. આ રથયાત્રા પાછળનો અમારો સંસ્કૃતિના વિચારો, વૈદિક વિચારો અને ધર્મના વિચારો ઘર ઘર સુધી પહોંચી ધાર્મિક વાતાવરણ તૈયાર થાય, લોકોમાં જાગૃતિ આવે અને બધા સાથે ભાઈચારાથી રહે એવી ભાવના સાથે અમે આ કાર્યક્રમ કરેલો. આ કાર્યક્રમની અંદર જુદી જુદી વેશભૂષા માતાજીના જુદા જુદા સ્વરૂપો લઈ અને દીકરીઓ તૈયાર કરે અને અલગ અલગ ગાડી વાહનની અંદર એઓ બેસાડેલા. ત્યારબાદ શાખાની મણુદ કેન્દ્રની બહેનો માથે પ્રજ્ઞા પુરાણ પોથી લઈ અને સમગ્ર ગામની અંદર રૂટમાં ફર્યા. ગામની અંદર 3-4 ચોકની અંદર ખૂબ જ ભક્તિભાવ સાથે માતાજીના ગરબા સાથે ખૂબ રમઝટ બોલાવી, માતાજીના ગુણગાન ગાતા ગાતા ગાયત્રી મંત્રની ઉપાસના સાથે સાથે ઘરે ઘર અમારો સંપર્ક કરી અને લોકોને એક ધાર્મિક વાતાવરણ પૂરું કરવામાં આવ્યું. છેલ્લા 20 વર્ષની અંદર આ એક મોટો પ્રસંગ પ્રથમવાર બન્યો છે. આખું ગામ ઉત્સાહથી ભાગ લીધો અને આજુબાજુના 10 ગામોની અંદર લગભગ 200થી વધારે ભાવિક ભક્તજનો અત્રે પધારેલા અને બધાની સાથે આરતીનો ક્રમ લઈ અને હવે બધા પ્રસાદ લઈ દરેકને ભોજન જમાડી અને સુખ શાંતિથી વિદાય આપ્યો. અમારો આ કાર્યક્રમ ખૂબ સરળ રહ્યો. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વિવિધ મસ્જિદોમાં ઈદ પર્વના નમાઝ અદા કરાઈ. બકરી ઈદના પર્વને લઈ મુસ્લિમ બિરાદરોમાં જોવા મળ્યો ઉત્સાહ. તો પાટણના સિદ્ધિ સરોવર નજીક આવેલ ઈદગાહ સહિત શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ સમાજના બિરાદરોએ ખાસ નમાઝ અદા કરી.
ગાયત્રી જયંતિ નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા કરાઈ ઉજવણી. મણુદ ગામે ગાયત્રી માતાજીની નીકળી ભવ્ય રથયાત્રા. તો મુખ્ય ચારેક જેટલા ચોક ખાતે ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ માતાજીના ગરબાની બોલાવી રમઝટ. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.